અસ્સલામુ અલૈકુમ બાળકો, આપણે ધોરણ બેમાં હવે આપણે આપણું યુનિટ ફોર આવ્યા. આપણું યુનિટ ફોર શું છે? એનિમલ્સ નેમ, એટલે કે પ્રાણીઓના નામ. તો આપણે ચોપડીમાં તો શીખી ગયા પ્રાણીઓના નામ, પણ હવે આપણે નોટમાં રિવિઝન કરીશું. તો જુઓ, આપણે ઘણા બધા પ્રાણીઓને ઓળખીએ છીએ અને તેમના નામ પણ આપણને ખબર છે, પણ આપણને તેમના ગુજરાતી નામ ખબર છે. તો એ પ્રાણીઓને અંગ્રેજીમાં શું કહેવાય એ આજે આપણે શીખવાનું છે. તો જુઓ, પહેલું શું છે? તો પહેલું CAT, કેટ. કેટ એટલે બિલાડી. પછી DOG, ડોગ. ડોગ એટલે કૂતરો. તો આપણે બિલાડીને પણ ઓળખીએ છીએ અને કૂતરાને પણ ઓળખીએ છીએ, પણ તમને ઘણા બધા બાળકોને નહીં ખબર હોય કે બિલાડીને કેટ કહેવાય અને કૂતરાને ડોગ કહેવાય. તો આપણે એ પણ યાદ રાખવાનું કે કયા પ્રાણીને અંગ્રેજીમાં શું કહેવાય અને તેનો સ્પેલિંગ શું થાય. પછી જુઓ આગળ, RAT, રેટ. રેટ એટલે ઉંદર. ઉંદરને શું કહીશું? રેટ કહીશું. પછી જુઓ કાઉ. તો COW, કાઉ. કાઉ એટલે ગાય. ગાયને શું કહેવાય? કાઉ કહેવાય. પછી જુઓ ફોક્સ. તો FOX, ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. આપણે શિયાળ જોયું હશે. આપણે કમાટી બાગમાં અને બધે જઈએ, કોઈ બી પ્રાણી સંગ્રહાલયમાં તમે ગયા હશે તો તમે શિયાળ જોયું હશે. તો શિયાળને શું કહેવાય? શિયાળને ફોક્સ કહેવાય. FOX, ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. પછી જુઓ PIG, પીગ. પીગ એટલે શું થાય? ડુક્કર કે ભૂંડ. પીગને શું કહેવાય? ડુક્કર. તો PIG, પીગ. પછી ગોટ. જુઓ, આપણે બકરીને જોઈ છે, આપણે એને બકરી એવું કહીએ છીએ, પણ બકરીને અંગ્રેજીમાં શું કહેવાય? ગોટ કહેવાય. તો GOAT, ગોટ. ગોટ એટલે બકરી. પછી જુઓ DEER, ડિયર. ડિયર એટલે હરણ. હરણને શું કહેવાય? ડિયર કહેવાય. અને તેનો સ્પેલિંગ? તો DEER, ડિયર. ડિયર એટલે હરણ. પછી જુઓ સિંહ. તો સિંહ આપણે એવું આપણે પ્રાણી સંગ્રહાલયમાં પણ સિંહ જોયો છે, ને તે આપણને તમને ઘણા બધાને ખબર પણ હશે કે સિંહને શું કહેવાય? લાયન કહેવાય. અને વાઘને ટાઈગર કહેવાય. તો જુઓ LION, લાયન. લાયન એટલે સિંહ. સિંહને લાયન કહેવાય. પછી રીંછ. તો રીંછને શું કહેવાય? બેયર કહેવાય. તો BEAR, બેયર. બેયર એટલે રીંછ. પછી જુઓ હોર્સ. હોર્સ એટલે કે ઘોડો. ઘોડાને શું કહેવાય? હોર્સ કહેવાય. તો HORSE, હોર્સ. હોર્સ એટલે ઘોડો. પછી સીપ. સીપ એટલે કે ઘેટું. ઘેટાને શું કહેવાય? સીપ કહેવાય. તો SHEEP, સીપ. સીપ એટલે ઘેટું. શું કહેવાય? સીપ એટલે ઘેટું. અને મેં તમને આગળ પણ શીખવ્યું હતું કે સીપ એટલે વહાણ પણ થાય, પણ બંનેનો સ્પેલિંગ અલગ આવે. SHIP, સીપ. સીપ એટલે વહાણ. અને SHEEP, સીપ. સીપ એટલે ઘેટું. જો આ સ્પેલિંગ લખેલો હોય તો આપણે ઘેટું સમજવાનું, ને પેલો મેં તમને કીધો હતો કે SHIP એ સીપ લખેલું હોય તો વહાણ સમજવાનું. પછી જુઓ આગળ. તો કેમલ. કેમલ એટલે કે ઊંટ. તો CAMEL, કેમલ. કેમલ એટલે કે ઊંટ. ઊંટને શું કહેવાય? કેમલ કહેવાય. પછી જુઓ ટાઈગર. TIGER, ટાઈગર. ટાઈગર એટલે કે વાઘ. વાઘને આપણે ટાઈગર કહીશું. પછી સસલું. તો સસલાને શું કહેવાય? રેબિટ કહેવાય. RABIT, રેબિટ. રેબિટ એટલે કે સસલું. પછી જીબ્રા. તો જીબ્રાને શું કહેવાય? જીબ્રા. ZEBRA, જીબ્રા. જીબ્રા એટલે જીબ્રા. પછી મંકી. મંકી એટલે કે વાંદરો. વાંદરાને આપણે મંકી કહીશું. તો MOKEY, મંકી. મંકી એટલે વાંદરો. MONKEY, મંકી. મંકી એટલે વાંદરો. પછી જુઓ આગળ. તો જે રીતના આપણે મંકી, એ જ રીતના ડોંકી. ડોંકી એટલે કે ગધેડો. તો DONKEY, ડોંકી. ડોંકી એટલે ગધેડો. તો આપણને એ બંને સ્પેલિંગ પણ યાદ રહી જાય કે MONKEY, મંકી. મંકી એટલે વાંદરો. અને DONKEY, ડોંકી. ડોંકી એટલે ગધેડો. પછી જુઓ ભેંસ. તો ભેંસને આપણે શું કહીશું? બફેલો કહીશું. તો જુઓ BUFFALO, બફેલો. બફેલો એટલે કે ભેંસ. પછી હાથી. તો હાથીને શું કહેવાય? એલિફન્ટ કહેવાય. આપણે એપિસોડમાં પણ બોલીએ છીએ કે E for Elephant. એલિફન્ટ એટલે હાથી. તો ELEPHANT, એલિફન્ટ. એલિફન્ટ એટલે કે હાથી. પછી GIRAFFE, જીરાફ. જીરાફ એટલે જીરાફ.
પછી SQUIRREL સ્ક્વિરલ, સ્ક્વિરલ એટલે કે ખિસકોલી. આપણે ખિસકોલીને પણ જોઈલી છે, તો એ ખિસકોલીને અંગ્રેજીમાં શું કહેવાય? તો એને સ્ક્વિરલ કહેવાય. શું કહેવાય? સ્ક્વિરલ. SQUIRREL સ્ક્વિરલ, સ્ક્વિરલ એટલે ખિસકોલી. તો આ રીતના આજે આપણે પ્રાણીઓના નામ શીખ્યા. એ પ્રાણીઓના નામ તમારે આપણી અંગ્રેજીની નોટ છે એની અંદર લખવાના છે. તો જુઓ, આ જ રીતના તમારે તારીખ લખવાની, હેડિંગ મારવાનું, અને પછી આ સ્પેલિંગ, એક સ્પેલિંગ ત્રણ વખત આપણે લખવાનો છે. જો તમે આ સ્પેલિંગ ત્રણ ત્રણ વખત લખશો અને બોલી બોલીને લખશો તો તમને સ્પેલિંગ યાદ થઈ જશે અને પરીક્ષામાં આપણને પૂછાય તો આપણને આવડે. હવે હું તમને આગળ આના બીજા પ્રશ્નો શીખવાડીશ કે આપણને પરીક્ષામાં આ બધા નામ કેવી રીતના પૂછાય છે એ હું તમને શીખવાડીશ. પણ તમારે એની પહેલાં શું કરવાનું છે કે આ દરેકે દરેક સ્પેલિંગ નોટમાં લખવાના છે, અને કેટલી વખત લખવાના? તો ત્રણ વખત લખવાના, અને યાદ રાખવાની કોશિશ કરવાની. તો આપણે CAT એટલે બિલાડી, CAT એટલે બિલાડી, CAT એટલે બિલાડી, એ રીતના બોલી બોલીને ત્રણ વખત નોટમાં બધા સ્પેલિંગ લખવાના છે. તો દરેક બાળકે યાદ રાખવું કે આપણું હોમવર્ક શું છે. તો આપણે હોમવર્ક શું કરવાનું છે કે આ બધા સ્પેલિંગ છે એ નોટમાં ત્રણ ત્રણ વખત લખવાના છે.